નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું એસ એસ મેથ્સ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે બહુ જ મહત્ત્વના સમાચાર વિશે માહિતી મેળવવાની છે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં જે એક્ઝામ લેવાનારી છે એ એ એક્ઝામ ઓનલાઈન છે કે ઓફલાઈન ઓનલાઈન છે તો કઈ રીતે અને ઓફલાઈન છે તો કઈ રીતે તારીખો શું છે શું સાચવીથી રાખવાની છે એ તમામ બાબતની માહિતી આજે આપણે ઝીણવટ ભરી મેળવવાની છે વિડીયો જોયા બાદ તમને કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન જણાય તો કોમેન્ટ્સ બોક્સમાં જઈ કોમેન્ટ્સ કરી અવશ્ય જણાવજો તમારા દરેક સવાલોનો જવાબ તમને તમને સરળતાથી મળી રહેશે તો આપ જો ચેનલ પર નવા હોવ તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તો ચલો આજે આપ આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે મેળવીએ કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે પરીક્ષા લેવાની છે તમામ માહિતી આપણે મેળવીએ છીએ તો સૌપ્રથમ તો પરિપત્રથી એવું જાણવા મળ્યું છે કે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર વીસથી ચાલુ થતી પરીક્ષાઓમાં ઓનલાઈન પરીક્ષા આપવાનો વિ જે વિકલ્પ છે એના અંગે વાત કરવામાં આવ્યો છે એટલે જે અઠ્યાવીસ તારીખે જે પરીક્ષા ચાલુ થાય છે એવા વિદ્યાર્થીઓની જે વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે ઓફલાઈન પરીક્ષા આપવાની રહેશે પરંતુ દરેક વિદ્યાર્થીના મનમાં એવું હોય છે કે હું ઓનલાઈન પરીક્ષા આપું ઓનલાઈન પરીક્ષાની તારીખ કઈ હશે ઓનલાઈન પરીક્ષામાં કેવી કેવી સાચવીઓ રાખવી પડશે ઓનલાઈન પરીક્ષા સેનાસેનાથી આપી શકાશે મોબાઈલથી આપી શકાય કે લેપટોપથી આપી શકાય કે ડેસ્કોપથી આપી શકાય કે કેવા કેવા જે સંસાધનો છે એનાથી આપી શકાય એની તમામ માહિતીઓ આપણે મેળવીશું શું ખાતરી રાખવી પડશે કેવા મેગાપિક્સલ કેમેરા હોવા જોઈએ શું શું દરેક બાબતની આજે આપણે ઝીણવટભરી માહિતી આજે મેળવીએ તો ઉપરોક્ત વિષય અનન્ય સ સવિને જણાવવાનું કે આગામી જે ડિસેમ્બર જાન્યુઆરી બે હજાર વીસની જે પરીક્ષાઓ છે એ ઓફલાઈન પદ્ધતિથી અઠ્યાવીસ તારીખે લેવાનાર છે આ કોરોનાની મહામારીના કારણે જે પરીક્ષા છે અઠ્યાવીસ તારીખે લેવાની છે આવો આદેશ આજે એટલે કે ચોવીસ બાર બે હજારના આદેશ અનુસાર કેવું જે એક વિકલ્પ આપવામાં આવ્યો છે વિકલ્પ એવો છે કે જો વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપવા માંગતો હોય જો ઓફલાઈન પરીક્ષા ના આપવી હોય તો ઓનલાઈન પરીક્ષા માટે એને ડબલ્યુ ડબલ્યુ ડોટ એન જીયુ ડૉટ એસી ડોટ ઇનમાં જઈ અને લેટેસ્ટ ન્યૂઝ અને ઇવેન્ટ્સમાં જઈને ઓનલાઈન ફો જે ફોમ છે પરીક્ષાનું એ ખોલી અને એમાં રજીસ્ટ્રેશન કરવાનું છે એની છેલ્લી તારીખ એવી છે કે ડિસેમ્બર બે હજાર વીસ માટેની બેઠક નંબર નાખવાથી એનું ફોર્મ ખુલશે એનરોલમેન્ટ નંબર નાખશું ત્યારે તો એક વખત જો તમે ઓનલાઈન ફોર્મ ભરી દીધું તો એ ઓફલાઈન એક્ઝામનો વિકલ્પ તમે છોડી દીધો છે જો તમારે શ્યોર ઓનલાઈન એક્ઝામ જ આપવાની હોય તો ફોમ ભરવાની ફોર્મ ભરી દેશો પછી ઓફલાઈન એક્ઝામ તમે આપી શકશો નહીં માટે રજીસ્ટ્રેશનની ચાલુ તારીખ છે ચોવીસ બાર બે હજાર વીસથી બપોરે બે વાગ્યાથી છવ્વીસ બાર બે હજાર વીસના સાંજે ચાર વાગ્યા સુધી આ ઓપ્શન આપવામાં આવેલ છે કે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપવી જ છે એ વિદ્યાર્થીઓએ ડબલ્યુ 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 ડોટ એન જી યુ ડોટ એ એ સી ડોટ ઇનમાં જઈ અને જે એક્ઝામનું ફોર્મ ખોલી એનરોલમેન્ટ નંબર નાખીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે પછી તે આપણે હવે અગત્યની બાબત એ મેળવી કે જો તમારે ઓનલાઈન એક્ઝામ તમે આપવા માંગતા હો તો સેના વડે આપી શકશો તો મહત્ત્વની વાત એ છે કે ઓનલાઈન એક્ઝામ છે એની ફિક્સ તારીખ નક્કી નથી કરી ઓફલાઈનની નક્કી છે કે ઓફલાઈનની ફિક્સ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર વીસથી રાબેતા મુજબ છે પરંતુ ઓનલાઈન એક્ઝામની જે તારીખ છે એ પંદર ફેબ્રુઆરી બાદ જાહેર કરવામાં આવશે એની કોઈ તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી તૈયારી રાખવી પછી અગત્યની બાત બાબત એ છે કે વિદ્યાર્થીઓ ઘરે બેઠા પસંદગી અન્ય સ્થળેથી ઓનલાઈન પરીક્ષા આપી શકશે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે જે એરિયામાં રહો છો એ તમારું મોબાઈલ નેટવર્ક કમ્પ્યુટ હોવું જોઈએ વિદ્યાર્થીઓ ડેસ્કોપ લેપટોપ મોબાઈલ ટેબ્લેટ કોઈ પણ ઉપકરણ દ્વારા પરીક્ષા આપી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે જો કમ્પ્યુટરમાં કે લેપટોપમાં આવતા હોવ તો વિન્ડોઝ સેવન એ નામનું વર્ઝન હોય તો એનાથી ઉપકરણ વર્ઝનવાળી ઓપરેટિંગ સિસ્ટમ એના ચાલુ હાલતમાં હોય તેવા વેબ કેમેરા પણ જરૂરી છે એટલે અગત્યની બાબત એ છે કે ઓનલાઈન એક્ઝામમાં કેમેરા ચાલુ ઓપન કેમેરાએ એક્ઝામ આપવાની હોય છે ઓછામાં ઓછા બે મેગાપિક્સલ કેમેરાવાળા હોવા જોઈએ એન્ડ્રોઈડ સિક્સ પોઈન્ટ વન માર્ક્સ મેલો અથવા તેનાથી ઉપરનાવાળા વર્ઝનવાળી ઓપરેટિંગ સિસ્ટમ પણ હોવી જોઈએ ગૂગલ ક્રોમ છે ઓછામાં ઓછી ટુ જીબી રેમવાળો મોબાઈલ પણ હોવો જોઈએ ઇન્ટરનેટની સ્પીડની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ફોર જીમાં વન એમ સ્પીડ છે એ જરૂરી હોવી જોઈએ એમ વન એમ સ્પીડ હોય તો એક્ઝામ સરળતાથી આપણે આપી શકીએ છીએ પછી ચાલુ પરીક્ષામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાય નહીં તેમ વેબ કેમેરા અંગેની તમામ પૂરતી કાળજી વિદ્યાર્થી મિત્રોએ રાખવાની હોય છે હવે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એક્ઝામને લઈને તમારા મનમાં ઘણા બધા સવાલો હશે જો તમને કોઈપણ પ્રકારના સવાલો થાય કે કઈ રીતે પરીક્ષા આપવાની કઈ રીતે ફોર્મ ખુલશે કઈ રીતને ડેમો જોઈએ છે તમારે તો કોમેન્ટ્સ બોક્સમાં જઈને કોમેન્ટ્સ કરીને એમને જણાવજો તો અમે તમારા સુધી વિડીયો બનાવીને મૂકશું અને તમારી મદદમાં અમે સતત છીએ જ એટલે તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ જણાય કન્ફ્યુઝન જણાય કોમેન્ટ્સ બોક્સમાં જાઓ કોમેન્ટ્સ કરો તમારા તમામ સવાલોના જવાબ અમે સરળતાથી આપીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ